Advesha sarva bhutanam maitra karuna eva cha nirmamo nirahankara samadukha sukakshami santushta satatam yogi yata beloved Bhakta, he who hates none, who is a friend of all, who is merciful to all, who has nothing of his own, who is free from egotism, who is even-minded in pain and pleasure, who is forbearing, who is always satisfied, who is ever devoted to yoga, whose self has become controlled, whose will is firm, whose mind and intellect are given unto me, such a one is my beloved Bhakta. He from whom comes no disturbance, who cannot be disturbed by others, who is free from joy, fear, and anxiety, such a one is my beloved. He who does not depend on anything, who is pure and active, who does not care whether good comes or evil, and never becomes miserable, who has given up all efforts for himself, same in praise or in blame, silent and thoughtful, pleased with what little comes his way, homeless, having the whole world for his home, and steady in its mind, such a one is my beloved Bhakta, Bhagavad Gita. શ્લોક 13માં છ લક્ષણો બતાવ્યા છે. એક એક લક્ષણ પૂરું થાય ને પાછો શ્લોક લેજો. અદ્વેષ્ટ સર્વભૂતાનમ નંબર વન, મૈત્ર ટુ, કરુણા ત્રણ, નિર્મમ ચાર, નિરઅહંકાર પાંચ, સમ દુઃખ સુખ છ અને ક્ષમી સાત.
સાત લક્ષણો છે આમાં. પહેલા અદ્વેષ્ટા સર્વભૂતાનામ, અદ્વેષ સર્વભૂત પ્રત્યે, વન હુ હેટ્સ નન, નોટ ઇવન વન, વન હુ હેટ્સ નન. પહેલા તો હું પ્રશ્ન પૂછું, દ્વેષ ન કરવું અદ્વેષ, પણ દ્વેષ કેમ થાય છે એ કોઈ દિવસ તમે વિચાર્યું છે? તમે ડાયરેક્ટલી એ લેવલ પર જાઓ, મારે કોઈની સાથે દ્વેષ રાખવો નથી, મારે કોઈની મિત્તિ મેં સવ ભૂએસુ વેરમ મજ્જન કે નહીં, અરે પણ દ્વેષ કેમ થાય છે એ વિચાર્યું છે? કારણ કે દ્વેષ થાય છે એ કારણો તમારે હજી રાખવા છે, સેવવા છે, અને એનું જે પરિણામ આવે પછી જે વાસ આવે જેને કહેવાય દ્વેષ, એ તમને ગમતું નથી અને તેને એમ થાય કે આવું કેમ મને થઈ ગયું, આવું મને ન થવું જોઈએ. પણ નીચે જો તે સગડી રાખી હોય તો પછી ગરમ તો થવાનું છે. દ્વેષ કેમ થાય, કોઈ કે દ્વેષ કેમ આવે? નંબર વન, તત્વ દ્રષ્ટિનો અભાવ. પહેલું એકદમ બેસ કારણ, કોઈ કંઈ પણ કરે તો પણ એનાથી મને નુકસાન થાય એવી મિથ્યા માન્યતા હોય તો જ કોઈના કંઈક કરવાથી પછી એક્સપેક્ટેશન રાખો અને એનાથી ઉલટું થયું, એ બધી વાત બરાબર, પણ ચલો ઉલટું થયું તો બી શું, ઉલટું થયું તો બી જો એ તમારું કંઈ કરી શકવાનો ન હોય એવી તમારી માન્યતા સમ્યક હોય, સ્ટ્રોંગ હોય, તો તમને દ્વેષ ઉત્પન્ન થઈ શકે જ નહીં. પેલો બોમ્બ ફોડે પણ જો તમારા સુધી પહોંચવાનો જ ન હોય તમે એના માટે દ્વેષ કરીને બતાડો. હા, ક્યાંક તત્વ દ્રષ્ટિનો અભાવ કે પેલો આમ બોલ્યો એટલે થયું, પેલાએ આમ કર્યું એટલે મને તકલીફ પડી, અથવા પેલો આવી રીતે ન કર્યું એટલે તકલીફ પડી, અને પેલાએ આમ બોલવું જોઈએ, આમ કરવું જોઈએ, પછી બધી હજારો એક્સપેક્ટેશન. પણ એ એક્સપેક્ટેશનનું બેઝ બી શું, કે પેલો મને સુખી કરી શકે એને ન કર્યું, પેલો મને દુઃખી કરી શકે એને કર્યું, આ બેઝની મિથ્યા માન્યતાના આધાર પર એક્સપેક્ટેશન્સ ઉભી હોય, અને એ એક્સપેક્ટેશન્સ પાછી પુણ્ય પાપના આધારે જો એ પૂરી ન થઈ તો જે પરિસ્થિતિ બની હોય એ પરિસ્થિતિ પ્રત્યે તમને દ્વેષ આવે છે. વાત એકદમ ક્લિયર છે? તમે એમ બોલી જ નહીં શકો કે પેલા એ આવું કર્યું એટલે દ્વેષ આવ્યો. જ્યારે તમે એક્સલન્ટ મૂડમાં હો છો ત્યારે પેલી વવે એવું જ કર્યું હતું પણ તમને દ્વેષ નહોતો આવ્યો. જ્યારે તમે બહુ ક્યારેક તો આવતા છો ને સારા ભાવમાં, વેન યુ આર એકદમ એલિવેટેડ, એમના અહીંયાથી જશો, પાછા એન્ટોપ જશો, લંડન જશો, અમેરિકા જશો, યુ આર સો એલિવેટેડ, અને તમે થોડા દિવસ સુધી કોઈ કંઈ પણ કરે ને તમને ગુસ્સો નહીં આવે, તમને દ્વેષ નહીં આવે. કેમ? કારણ કે હું બહુ સારા ભાવમાં છું. તો પહેલો તો એ જ છે પણ તમને નથી આવતું, કારણ કે આખું જગત સડનલી બહુ જ નાનું બની જાય, એ ઘટના બહુ દૂર બની જતી હોય એવું લાગે છે, એનો અવાજ બી ન સંભળાતો હોય એવું તમને લાગે છે. તો અસર તો શું થાય, ને અસર ન થાય તો રિએક્શન શું થાય? તમને અવાજ જ હવે સંભળાતો નથી, કારણ કે તમારી અંદર પેલું શું કહેવાય, હા પેલું વોકમેન કહો કે ઇયરફોન, તમારું પરમાત્માનું સંગીત, તમારી ભગવદ્ ગીતા ચાલુ છે. એ ચાલતું હોય ત્યારે કેટલા કઈ બોલતા હતા, આજે હું ને પેલું કઈક શેઠ હતો, કોઈ નેમી હતો, અમે વાત કરતા હતા અને અમિતના કાનમાં એ હતું, એને કાંઈ સંભળાતું નતું, અમે બાજુમાં જ વાત કરતા હતા અને એને સંભળાતું નતું. એવી રીતે તમારો બાજુવાળું કંઈ કરશે પણ તારી અંદર પરમાત્માનું સંગીત ચાલતું હશે, તને વાંધો નહીં. એના કારણે દ્વેષ નથી આવ્યું, તારું કનેક્શન અત્યારના નથી એના કારણે. ફર્સ્ટ હા પાડો આમાં, જયારે મારું કનેક્શન હોતું નથી ત્યારે જ મને દ્વેષ આવે, પછી પેલા કઈ ન કર્યું હોય ને તો પણ આવે છે, મને એનું ડાચું જોવું ગમતું નથી. લ્યો તમે એમ કહો છો પેલા કાંઈ કર્યું નથી હમણાં, પણ સમ વેર યુ સે કે ધીસ ઓનલી શોઝ કે તમારું કનેક્શન હમણાં નથી. તો નંબર વન, તત્વ દ્રષ્ટિ નથી અને તમારું કનેક્શન નથી ત્યારે જ દ્વેષ થાય. એના સિવાય કાનમાં ખીલા ઠોકી ગયો તો બી મહાવીરને દ્વેષ નહીં થયો, કારણ કે મને મારું તત્વદ્રષ્ટિ એમ કે છે કે આ મારા જ પૂર્વકર્મનું ફળ છે, એ કાંઈ કરતો નથી. અને બીજું, મારી અંદર બરાબર મારી આત્મધારા આત્મભાવના ભાવમાં એ આત્મભાવમાં હું છું, તો એને કંઈ ન થયું. અને એ વાત સાંભળતા તમે આમ કરવા લાગશો, કંઈક આવું વર્ણન આવ્યું ને ઉપસર્ગનું ને એવી, અરે અરે આને ભગવાન આવું ક્રુસિફિકેશનનું આખું જીઝસની વાત આવે, જીઝસને કાંઈ ન થયું,
પણ એનું વર્ણન એ બ્લીડિંગ જોઈને તને આંખમાંથી આંસુ આવી જાય, તને અસર થાય છે, તો એનું કેટલું કનેક્શન હશે તારે કે દ્વેષ ન થયો અને કરુણા નીકળી બહાર. દ્વેષ ન થયો અને પાછળના બે જે છે મૈત્રી ને કરુણા, આ ન થયું ને આ થયું, તમને તો આ સ્મરણમાં આવતું નથી ને આ તુરંત થઈ જાય છે. કારણ કે મિથ્યા માન્યતા જે સત્સંગ દ્વારા જ, સત્સંગના ચિંતન મનન દ્વારા જઈ શકે, એના સિવાય જઈ ન શકે. ઓટોમેટિક કંઈ નહીં થાય. ખૂબ સત્સંગ કરો, ખૂબ ચિંતન મનન કરો, તમારા પ્રસંગ સાથે જોડો, તમારા ભાવો સાથે જોડો, જોઈ જોઈને એનું દર્શન કરો કે હા એમ જ છે. આ વખતે પણ મેં જોયું કે મારું કનેક્શન નહોતું ત્યારે જ મારું ચીડ આવતી હતી. આ વખતે તમારે અમુક ઉજાગરા સુધી તમે સહન કરી શકશો. ઉજાગરા તો થાય જ ને પર્યુષણમાં, પર્યુષણ ઇઝ મેન્ટ ફોર જાગરણ ઓનલી. તો ઉજાગરા તો થવાના, કોઈ 3 કલાક, કોઈ 4 કલાક માંડ સૂતું હશે રાત્રે, એવી સ્થિતિ હશે બધાની. 3-4 દિવસ તો તમે એટલા ફ્રેશ, આમ તમારા આંખમાં બી આંસુ ચાલતા હોય, તમારી આ જ ભાવ દશા. સડનલી એક દિવસ એવો આવશે કે બસ ના, યુ કાન્ટ ટેક દેટ ઉજાગરા. તો નાની નાની ચીજ ઉપર યુ વિલ રિએક્ટ. પાછા મગ બનાવ્યા તો શું બનાવે બીજું? અચ્છા બસ કાલે નહીં બનાવ્યો, ચાલ કાલે 24 ઉપવાસ છે ને બધાને, નહીં બનાવ્યો, નહીં બનાવ્યો. તમે ચેક કરજો તમારી નાની નાની ચીજમાં એ સેમ ચીજ ગઈકાલે બની છે. અને જયારે તમારું પતી જશે પછી એક આરામ થઈ જશે ને 3 કલાક બપોરનો, પછી બી એ જ ઘટના ઘટશે, તારે તમને થાય એમાં શું છે? ખાવું હોય તો ખાવાનું, મગ ના ખાવું હોય તો કાંઈ નહીં. તમારી અંદરથી તમારું સમાધાની મન, તમારું મિત્ર મન, તમારું એલિવેટેડ મન કહેશે ખાવું હોય તો ખા, નહીં તો કઈ નાસ્તો કરી લે. આટલું સિમ્પલ સોલ્યુશન ને બદલે તમે કેટલા ક્લેશ કરી દો. ઇટ ઓનલી શોઝ યુ આર ઓન અ વેરી લો લેવલ. It only shows you are not connected or disconnected, whatever. અને એ છે. અને પછી તમને બધાના દોષ દેખાય ને, હું તમને કહું તમારે ભગવાનમાં દોષ દેખવાય ને તો હું તમને એનો ઉપાય બતાવું, એક ટ્રીક બતાવું, તમે ભગવાનમાં બી દોષ દેખાશે. એક વાર યુ ફોલ ટુ દેટ લો લેવલ કે તમે અત્યારના યુ આર ડિસકનેક્ટેડ વિથ પ્યોરિટી એન્ડ ડિવિનિટી, યુ કેન સી રોંગ થિંગ્સ એવરીવેર. એમાં રોંગ ત્યાં હોવું પણ જરૂરી નથી, તને દેખાશે. અને આ તો તમને હું ચોક્કસ કહું છું કે ત્યાં હોવાની જરૂર નથી, ન હોય તેવું દેખાય. પેલી રૂમમાં ભૂત છે, એમાં ભૂત રહેવાની પણ જરૂર નથી. બસ તમને આટલું સાહેબે કીધું ને, ભૂત છે એટલે ભૂત છે, અને બસ પછી તમારો ભય શરૂ. તમારે માનવાનું કે છે, અને એનામાં દોષ દેખીને તને જે ગુસ્સો આવ્યો, દ્વેષ આવ્યો, તો એ દ્વેષ વિકાર નથી, અને એ વિકાર એ દોષ નથી. તો એના દોષ જોઈને જે તને દોષ આવ્યો, તો તારા દોષ ઉપર દ્રષ્ટિ કરવાની કે એના ઉપર દોષ? હા, એનો દોષ જોઈને તને દ્વેષ ન જાગ્યો હોય તો સારું, તો બરાબર, તો એનામાં હોઈ શકે દોષ, તો તને ઇન્ટરેસ્ટ નથી. અને તને જો ઇન્ટરેસ્ટ હોય તે વખતે તને આમાં દ્વેષ છે, તો તારામાં દોષ છે, તારામાં વિકાર છે, તો વાય આર યુ ફોકસિંગ ધેર ધેન? ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ હતા, બીજા પ્રત્યે નહીં. ક્રોધ પ્રત્યે વાય એમ આઈ સો એજ્યુટેટેડ એન્ડ ઇરિટેટેડ? વાય ડોન્ટ યુ થિંક અબાઉટ ધેટ? કોઈ તાવ આવ્યો હોય કોઈને, તો તાવને ભગાડવાની પૂરી કોશિશ તમે કરશો, અથવા તો બેટર શબ્દ કહું તો તાવને મારવાની પૂરી કોશિશ તમે કરશો કે નહીં કરો? કોઈને તાવ આવ્યો હોય તો એના માટે તમારે જે પ્રયત્ન કરો કે તાવ ભાગવો જોઈએ, જવો જોઈએ, મરવો જોઈએ. અને તાવીનું શું કરશો? એટલે જેને તાવ છે તેને તમે તાવ માટે કહો છો કે એવો હિંસક ભાવ છે તમને કે આ તાવ તો આજે ને આજે મટવું જોઈએ, આ સત્સંગ પહેલા તાવ નીકળી જવું જોઈએ, એટલો હિંસક ભાવ છે તમને, એ મરવું જ જોઈએ, જવું જ જોઈએ. તો તાવ જેનામાં છે તાવી, એના માટે તમને સિમ્પથી છે. વાય ડોન્ટ યુ યુઝ ધ સેમ પ્રિન્સિપલ યર? આને હેટ ધ સિન એન્ડ નોટ ધ સિનર. હા, એના માટે તમારે, એ દોષ માટે તમારે દ્વેષ કરવો હોય તો કરો, અને એ દ્વેષ હોય અને એના માટે ન હોય તો યુ વિલ હેલ્પ હિમ ટુ કિક ધીસ થિંગ આઉટ. યુ આર હેટિંગ ધ સિનર એન્ડ નોટ ધ સિન. પરમાનન્ટ લેબલ બનાવી દો છો. કોઈ માં આવું નહીં કરે. માં, કોઈ પણ માં એનો દીકરો કોઈ ભૂલ કરે તો પહેલા તો એ જજમેન્ટલ જ ન બને. એવું તો થાય, હવે છોકરાઓ છે, અવાજ તો કરે, આપને ખબર પડે એનો છોકરો અવાજ કરી રહ્યો છે.
જેની જે માનો છોકરો અવાજ કરતો હોય તે માનું જજમેન્ટ આવવું જોઈએ કે છોકરાઓ અવાજ ના કરે, બચ્ચે ન કરેંગે શોર તો કોઈ બડે કરેંગે એમ. અને તને એમ થાય કે આ બધું અવાજ ને બધું નહીં, થોડું તો તમારે આ બધું સાચવવું જોઈએ, શાંતિ ને શું ડિસિપ્લિન ને બધું, તમને ખબર પડી જાય કે આ એનો છોકરો અવાજ નથી કરતો, આખી ફિલોસોફી જ અલગ નીકળશે. ડોન્ટ બી સો જજમેન્ટલ. અ મધર વિલ નેવર બી જજમેન્ટલ. અને કોઈ વાર જજમેન્ટ પાસ બી થઈ જાય ને તો લેબલ તો નહીં જ કરે, ચલો આ બહુ ખરાબ છે, પણ લેબલિંગ નહીં કરે. એ તો હમણાં છે, કાલે જોજો. તો તું બીજા, તું માં કેમ નથી બનતો? સર્વ જીવ સર્વ ભૂતાનમનું જો માં જેવો પ્રેમ તને જાગે તો તારું અદ્વેષ ભાવ જ રહે, તને દ્વેષ જાગે નહીં. કેટલી સિમ્પલ. એક માં હોય, એનો દીકરો હોય અને પાડોશન હોય, અને દીકરાના નાકમાંથી શું કહેવાય, શેમ્બુટ, શેમ્બુટ કહેવાય, શું કહેવાય, હા એ જે હોય એ નીકળી રહ્યું છે. પાડોશનનું વલણ અને માનું વલણ જુદું રહે છે. કયું બોલું પેલું? માનું. માનું વલણ જેવું કઈ હોય જ નહીં, સીધું આવ કરીને લૂછી લેશે. એ હેન્ડકરચીફ નહીં શોધે, એ સીધો મારો દીકરો થોડો ગંદો દેખાય છે. અને બીજા કોઈ એમ બોલે કે અરે અરે મેનર્સ નથી, આ નથી, એની પહેલા તરત એનો હાથ લૂછે તો પછી ધોવા જશે. અને પેલી પાડોશન, અરે આ ભક્તિ સત્સંગ પછી કરો, પેલા છોકરાઓને સાચો. આમાં ભક્તિ સત્સંગ ક્યાં આવ્યો? પેલાને નાક લાગતો, સીધું ડાયરેક્ટ જમ. પાડોશન હોય, દૂરની હોય તો એ સિમ્પતિ નહીં દેખાડે, ક્રિટિસાઇઝ કરશે. પણ પોતાનો વ્યક્તિ હોય તો તરત સાફ કરી દેવાનું, સિમ્પતિ કે ક્રિટિસાઇઝ બંને નહીં, સીધું સાફ જ કરી દેવાનું. અને જો આવો પ્રેમ તારું સર્વ ભૂતાના માટે હશે કે તું કોઈનો બી દોષ દેખાય તો તરત એને ઢાંકી દેવામાં, કાઢી દેવામાં મદદરૂપ બને, પણ એક્સપોઝ કરવા માટે, રિએક્ટ કરવા માટે ન વાપરે. પણ એના માટે કેટલો પ્રેમ જોઈએ અંદર. આ અદ્વેષનું તો નામ છે, વાત આખી પ્રેમની છે. કે પ્રેમ આટલો જોઈએ કે જે અંગભૂત આખું જગત તને તારું અંગ ભાસવું જોઈએ. ઇન વન બોડી યુ હેવ સો મેની પાર્ટસ, ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટસ વિચ આર સો ડિફરન્ટ એન્ડ સો ડિસ્ટિંક્ટ. હાથ એકદમ જુદી પ્રકૃતિનું છે, પગ જુદી ટાઈપનું છે, આંખ જુદું, નાક જુદું, કામ એક ચીજ મેચ નથી થતી. કાન જેવા નાક છે, નાક જેવા પગ છે, બધું સો ડિસ્ટિંક્ટ, સો ડિફરન્ટ, તો બી કેવા હાર્મોનીથી રહે છે. અને જરાક તમારો પગ ગંદો થઈ ગયો તો હાથ કે છે કાપી નાખે ને, તમે થાય ધોઈ નાખ, કારણ કે આપણે બધા એક છીએ. તને કાપી નાખશે તો મારું પાસે ડબલ કામ કરાવશે આ લોકો. એટલે તને સાફ કરી દેવા એમાં મારી શોભા છે, અને આ જ મારું કર્તવ્ય છે. તો આ આખો સમાજ એક એક શરીર છે, અને એમાં કોઈ અંગ ગંદુ થયું તો તમારે શરમ આવે ને ધોઈ કાઢો તરત એને. તમે એની સામે ન પડો, એનો દ્વેષ નહીં કરો. એટલો એક ફેમિલીમાં જાત જાતના કેરેક્ટર્સ હોય કે નહીં? પપ્પાજી, મમ્મી, એટલે કોઈ બધાના જ, બધા જાત જાતના કેરેક્ટર્સ હોય કે ન હોય, સાવ ભિન્ન ભિન્ન સ્વભાવના હોય કે નહીં હોય. એક અતિશય પ્રેમાળ ને ખર્ચાળ, તો બીજો અતિશય કંજૂસ, એક આ તો એક આ, એમ એમ જુદી જુદી પ્રકૃતિના. બધે સ્ટે એઝ અ ફેમિલી. તો આ જુદી જુદી પ્રકૃતિના આપણા લોકો છે, એઝ કો સેવક હોય તમારો કે સમાજમાં કઈ બીજી હોય, પણ અમે એક ફેમિલી છે એમ રાખો. તો આની સાથે આને કાઢી નાખો ને છોડી નાખવાની વાત નહીં કરો તમે. ફેમિલીમાં આવી વાત નથી કરતા. શરૂમાં ટોલરન્સ શબ્દ વાપરો છો, પછી તો હાર્મની શબ્દ વાપરો છો, પછી તો લવ શબ્દ વાપરો છો. પહેલા કે નહીં, નફ આવે તો બી સહન કરી લેવાનું. ટોલરન્સ, ધેન યુ સે વોટ ટોલરન્સ. એના કેટલા બધા ગુણો છે. એક દોષ જોઈને હું બીજા ગુણો ભૂલી જાઉં છું જોવાનું, અને એ ગુણ એનામાં જે છે ને તે તમારામાં નથી. હા, એ પેલો દોષ બી છે, આઈ અગ્રી, પણ એ એક દોષ અને 99 ગુણો છે. તમારી પાસે આ એક ગુણ હશે, પણ બીજા કોઈ ગુણ નથી. પણ તમે આ એકને હાઈલાઈટ કરીને બધા જ ગુણો પર પડદો મારી દો છો, તો જ તમે દ્વેષ કરી શકો. ને તો એક ખરાબ વખતે બી પેલી 15 સારી ચીજ યાદ રહેતી હોય તમે દ્વેષ કરીને બતાડો. જ્યારે તમે ભૂલો ત્યારે જ તમે દ્વેષ કરી શકો, એવું નહીં કરતા. આપણું છે. હવે અમેરિકામાં કોઈ ગુજ્જુ મળી જાય તો અમને કેટલી મજા આવી જાય. હા, અમે તે વખતે ફ્રાન્સથી આવતા હતા, લંડનથી આવતા હતા, બ્રસેલ્સ બાય ટ્રેન આવતા હતા લાસ્ટ ટાઈમ 2007. અને આમ બેઠા હતા અને આજુબાજુ બધા વ્હાઈટ જ હતા, અને સડનલી એક
સરદારજી આવી ગયો. શું ખુશી ખુશી ખુશી. અને અમે આમ સરદારજી આપનો ઇન્ડિયાનો ઇન્ડિયાનો આપનો કોઈ. અને અમે જે વાતો કરવા લાગી અમે ભૂલી ગયા કે અમે એનો હજી નામ બી પૂછ્યું નથી. નામ બી બસ આમાં એમાં તો ગુજ્જુ જો મળી જાય ઓહો તો ગુજ્જુ ગુજ્જુ સાથે ઢોકળા ખાવા બેસી જાય. બસ મારા દેશનો છે આટલું આવે તેમાં તો મૈત્રી. હું તો બીજા પોઈન્ટ પર સરકી ગયો અદ્વેષમાંથી મૈત્રી. બીકોઝ આ બે સેપરેટ છે જ નહીં. અદ્વૈષ ન હોય તો મૈત્રી હોય જ, હોવું જોઈએ જ. ખાલી નોટ હેટિંગ સમવન ઇઝ નોટ ઇનફ, યુ હેવ ટુ લવ ઓલ્સો. બીંગ ઇનડિફરન્ટ ઇઝ નોટ વોટ માય ગોડ વોન્ટ્સ, દેન યુ આર નોટ અ બિલવડ ભક્ત. યુ સે કે મને કોઈના માટે દ્વેષ નથી, પણ મારે કોઈના માટે પ્રેમ બી નથી. તો કે તો પ્રિય ભક્તની જરા બાજુ પર ખસ. આમના પ્રિય ભક્તિઓનો ચાન્સ છે, લાઈન આ પ્રિય ભક્તની છે. પણ કે મને કોઈના માટે દ્વેષ નથી અને મને કોઈની સાથે નથી ફાવતો એવું બી નથી. અતિશય ફાવે છે, અતિશય ફાવે છે બધા સાથે, તો તું મારો પ્રિય ભક્ત છે. એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટની વાત કહી દઉં તમને. એક મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હતા અને એનો છોકરો હતો અને એના લગ્ન હતા અને સામેવાળી પાર્ટી બી એટલી જ મોટી હતી, બહુ પૈસાદાર હતી. અને ફાઇનલી એના લગ્ન થાય, લગ્ન થાય છે, વહુ આવે છે. અને તે વખતે જે ખુશીનો માહોલ હતો એટલા બધું, પેલું ડાયરો ને રાસ ગરબા ને કોકટેલ ને મોકટેલ ને એટલા બધા મહેંદી ને શું બીજું બધું હોય માળા ને બધા, જે તમારા બધા જ ફંક્શન હતા, 7-9 ફંક્શન ધામધૂમથી લગ્ન ઉજવાયા હતા અને બધા જ ખુશ હતા. બંને પાર્ટી બી બહુ ખુશ હતી. થોડા દિવસ પછી પેલું વહુ પેલું સાસુનું મોડું પડવા લાગ્યું, થોડા દિવસમાં જ. ચલો આમ બી આ કાલ્પનિક છે તો એ સાસુ મારી પાસે જ આવ્યા. ચલો તો એ સાસુજી આવી રીતે સત્સંગમાં આવતા હતા. મેં કીધું કેમ છે, આમ બોલવું જ ન જોઈએ, અહીંયા મૌની બી લખ્યું છે પાછળ. હવે મને એમ કેમ, જરા પ્રેમના સંબંધને કારણે આપણે પૂછી લે કેમ, સારું છે ને બધું. આપણે હું તો ચાલવા જ માંડ્યો હતો કે હાથ પાડશે ને મારે આગળ જ જવાનું. શું કહીએ બાપા, કહે તો કે ના 2 મિનિટ મળવું છે. મેં કીધું અચ્છા તો સત્સંગ પછી આવજો, રૂમમાં 2 મિનિટ મળે. ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને તો મળવું જ જોઈએ ને મજભાઈ, એવું નહીં. અચ્છા ઠીક. તો પછી આવ્યા એટલે હવે તો મને ખ્યાલ આવી ગયો કે બેનને દુઃખ છે. અને બેનને કયું દુઃખ હોય, સાસુને દુઃખ હોય તો કયું હોય? તો મેં કીધું શું વહુની બાબતમાં કઈ કેવું? તો હા હા બાપા વહુની બાબત. બધું કેમ, જરા બહુ પેલું બહુ ઝઘડા કરે છે, શું છે? તો કે ના બિલકુલ નહીં બાપા, બિલકુલ ઝઘડા નથી કરતી. તો મેં તો શું પ્રોબ્લેમ છે? કે 2 પ્રોબ્લેમ છે, પિયરથી ઘણું લઈ આવી અને સાથે એક કૂતરો પણ લઈ આવી છે, પપી. તમે શું, તો એમાં શું? એમાં તો કે કઈ ને, આખો દિવસ એ પપીને શણગારવામાં જે બિઝી હોય, એક ઝઘડો કરતી નથી, અભિનય અમારો કર્યો નથી, તોછડાઈથી વાત કરી નથી, ક્રૂરતાથી વાત કરી નથી, કશું જ નથી. પણ બસ અમે નાસ્તો કરવા બેસીએ, લંચ કરવા બેસીએ તો એ આવતી નથી બારે, એના રૂમમાં જ રહે છે. જાણે એ વર સાથે જ પડની હોય, વર સાથે બી નહીં કૂતરા સાથે જ પડની હોય, ત્યારે વર બી ઓફિસ ભેગો થાય છે એમ. પછી જે કૂતરો લાવે ને એનું નેલ પોલ પેલું કટિંગ કરે, એને પોલિશિંગ કરે, એના વાલ ઓલે ને એના કપડા બપડા જે કટ, એની સાથે એટલી બિઝી છે કે એના માટે સાસુ સસરા ઇઝ નોટ ફેમિલી. સાસુ સસરા એકલા નાસ્તા કરતા હોય કે વર બી બેઠો હોય બિચારો ચા પીતો, અમે 3 બેઠા હોય પણ એ આવતી નથી. પણ એક પણ દિવસ ઝઘડો કર્યો નથી. અને અમે બૂમ પાડીએ તો તરત આવે કિચનમાંથી, કઈ તૈયાર પેલા માણસે ઢોકળા કર્યા હોય તે લાવે, મૂકે ટેબલ પર અને પાછી ચાલી જાય, પાછી ચાલી જાય. આવું ઘણા ઘરમાં થતું હશે. ખબરદાર છે, એ સાસુએ વહુને કાંઈ પણ તિજોરીની ચાવી આપી જ તો. જે રૂમ ભેગી જ રહેતી હોય તો એને કાંઈ આપવાનું નહીં, એને કોઈ અધિકાર બી નહીં આપવાનો. જે ફેમિલીમાં જે ડાઇનિંગ ટેબલ પર આવીને બેસતી હોય તેને આપવાનું. હા સમજી લેજો, તમને ચડાવું છું, અમને પાડીશ પાછો. તો કે કાંઈ કરતી નથી, બોલતી નથી, મોટા અવાજે વાત નથી, મમ્મીજી જ ચાલે છે. એટલે કે મમ્મી નહીં એમ, જી. પણ કોઈ દિવસ સ્માઇલ કરીને બેસતી નથી, કોઈ દિવસ હૃદયની વાત કરતી નથી, અમે કેમ છો એમ પૂછતી નથી, અમારી સાથે ખાવા પીવા આડતી નથી. જો એનો વર આવે તો કોઈ વાર આવી પણ જાય ને, તો બિલકુલ નહીં આવે. ને વર બારગામ ગયો કે પેલી પિયર ગઈ, એને ત્યારે જ પિયર જવું હોય.
એટલા બધા જેન્ટ્સમાં બી હરખાય છે એટલે તમારી વહુઓમાં બી આવું ચાલતું હશે. જો અદ્વેષ છે એને પણ પ્રેમ નથી. તમને આવી વહુ નહીં ગમી ને સાસુની, ભગવાનને કેવી રીતે ગમે એવો કે જે અદ્વેષ છે પણ પ્રેમ બી નથી કરતો. મને કોઈની સાથે ઝઘડો નથી તો એ તો સારું, પણ બધા સાથે આમ ના, હું કોઈની સામે જોઉં જ નહીં. મૈત્રી નથી, ફ્રેન્ડલીનેસ નથી. તને જોઈને કોઈને વિચાર કરવો પડે કે શું કરવું, એની સાથે વાત કરું કે ન કરું, થોબડું ચડેલું છે, નીચે જુએ છે, નોટ ઇન્ટરેસ્ટેડ. આપણે જાણે એની સાથે વાત કરશું તો આમ ઇન્ટરપ્શન જેવું લાગશે એને. આટલું બધું જેને ચિંતા કરવી પડતી હોય તારા ઉપર ચોકડી. અને યોર સ્માઇલિંગ ફેસ, હું એમ નથી કહેતો આવો આવો કેમ છો, જય પ્રભુ કેમ છો, મજામાં છો, શું કઈ શ્લોક બોક મોડે કર્યા, આમ એમ એમ ચર્ચા વિચારનાનું નથી કહેતો. થાયલા ટપલાની વાત નથી કહો, બટ દેટ ફ્રેન્ડલીનેસની ફિલિંગ. પૈસાનું દાન તો નથી કરતો પણ ફિલિંગ્સનું તો દાન કરી શકે ને. મનુષ્ય જયારે મિરરમાં જુએ ને, હી નોઝ કે મિરરમાં જે છે ઇઝ માય રિફ્લેક્શન, માય એક્સટેન્શન, એન્ડ હી એડમાયર્સ. સારો લાગો છો. એ જગ્યા પર કોઈ મંકીને મૂકો તો, કોઈ કબૂતરને મૂકો તો, કબૂતરને મૂકો તો શું કરશે? કબૂતર છે અને અહીંયા અરીસો છે, શું કરશે? કેમ એને કોઈ બીજું લાગે છે અને એટેક કરે છે. જો તું કોઈની સાથે એટેક કરતો હોય આર્ગ્યુમેન્ટ્સમાં તો તું વાંદરો છે, તો તું કબૂતર છે. કારણ કે જો તું મનુષ્ય હોય તો તને એમ જ લાગવું જોઈએ, આ હું જ છું, આ મારું જ એક એક્સટેન્શન છે, હું આને દુઃખી કરીશ એટલે મેં મને જ દુઃખી કર્યો. આવું એક અંગરૂપ ભાવ, તે છે અદ્વેષ ભાવ. ભક્તને ટીટ ફોર ટેટ ફિલોસોફી ન ચાલે. કોઈને બી ભક્ત બનવું હોય તો પેલું ટીટ ફોર ટેટ જે છે ને, એને આવું કર્યું તો હું કેમ આમ કરું, તો પછી હું બી આમ કરીશ, મૂકી દે આ ફિલોસોફી. આ ફિલોસોફી સાથે તું પ્રિય ભક્તને બની શકે, આ ફિલોસોફી તું મૂકી દે. એને આમ કર્યું તો મારે ખૂબ પ્રેમ કરવો જોઈએ, કારણ કે આને પ્રેમની વધારે જરૂર છે. આ ફિલોસોફી છે, આખી આખો ન્યાય જ બદલાઈ જાય છે ભક્તનો. તારે રહેવું છે સંસારી પ્રમાણે, એ મારી સાથે બોલતો નથી, હું શું કામ બોલું. જો આ હોય તો તું સંસારી છે, તો તું પ્રિય ભક્ત જ નથી. પ્રિય ભક્ત ક્યાંથી આવે? કેવા કેવા મહાપુરુષો, પ્રહલાદની વાત આપણે કરી હતી કે જે બાપે એને બહુ દુઃખ આપ્યું તો ભગવાને વરદાન માંગ્યું તો બાપનું જ સુખ માંગ્યું. રામચંદ્રજીએ જયારે રાવણનો વધ કર્યો પછી એના અગ્નિ સંસ્કારનો પ્રસંગ આવ્યો તો વિભીષણે ના પાડી દીધી, બીજા તો કોઈ બચ્યા જ નહોતા. વિભીષણ કહે કે આટલું બધું ભગવાન તમને ત્રાસ આપ્યો છે તો જો એક ભગવાનના પ્રેમ માટે બાપને છોડ્યો હોય એવા દ્રષ્ટાંતો છે, માને છોડ્યા હોય એવા દ્રષ્ટાંત છે, ભાઈને છોડ્યા હોય એવા દ્રષ્ટાંત પણ આપણા શાસ્ત્રમાં છે. ભગવાન માટે અને પ્રહલાદે બાપને છોડ્યો, માને છોડ્યો એવો કોઈ દ્રષ્ટાંત? ભરત કઈ કઈ સાથે વાત ક્યાં કરતો? ભગવાનના પ્રેમ માટે માને પણ છોડવું પડ્યું. આ બધા શાસ્ત્ર સંમત પુરુષો છે, પણ ભગવાન માટે કોઈ અનબનાવ માટે નહીં, પણ છોડ્યો એટલે એના એના એ રૂપને, એ રૂપાંતરણની પણ એટલી જ મદદ ત્રણેવે કરી છે. તો વિભીષણ જયારે કહે છે કે ભગવાન તમને એટલી તકલીફ આપી છે અને મારી માં જેવી માં સીતાને અપહરણ કરીને આટલી તકલીફ આપી, હું એનો અગ્નિ સંસ્કાર બી નહીં કરું, તો રામચંદ્રજીએ કીધું આ મારી ફરજ હતી, પણ એના માટે પણ મને પ્રેમ છે, જો તું અગ્નિ સંસ્કાર કરવા નહીં જઈ તો હું જઈશ. આમ તારે જ જવું જોઈએ, આ તારી જ ડ્યુટી છે, તારો જ અધિકાર છે, તું નહીં જાય તો હું કરીશ. વધ બી કરે અને પાછો એના માટે આટલું માન પણ રાખે, કારણ કે અંતરમાં અદ્વેષ ભાવ સહિત એમને કર્તવ્ય કર્મ કર્યા છે. અને અર્જુનને બી આ જ શિક્ષા હતી કે ફર્સ્ટ લવ હિમ એન્ડ ફીલ હિઝ યોર એક્સટેન્શન. અને હવે આ એક્સટેન્શન સડેલું છે એટલે મારે કાપવું પડે છે, પણ મારા અંગભૂત છે એટલે તું ખાલી તારું કર્તવ્ય કર્મ જ કરે, દ્વેષથી કોઈ કાર્ય ન કરે. મૈત્રી, મૈત્રી એટલે ટુ લવ, દેટ ફ્રેન્ડલીનેસ વિધાઉટ એની રીઝન, વિધાઉટ એની કન્ડિશન.
એક કન્ડિશન હોય ને તો આ કન્ડિશનથી રાગ થાય તો આનાથી ઓપોઝિટ કન્ડિશન સાથે દ્વેષ થાય, પછી બીજા સાથે કે આમની સાથે. આ કન્ડિશન, આ સારું ગાય છે એટલે ગમે છે, તો જે સારું ન ગાય તે ન ગમે, અથવા તો આ જ્યારે સારું ન ગાય ત્યારે ન ગમે. તો આ મિત્રતા છે, આ મૈત્રી નથી. થોડો ફેર પડી જશે. ફ્રેન્ડશીપ ઇઝ વન થિંગ એન્ડ ફ્રેન્ડલીનેસ ઇઝ વન થિંગ. ફ્રેન્ડશીપ એટલે મને જેવું જેવું જોઈએ છે એવું એનામાં છે એટલે ફ્રેન્ડશીપ છે. સમાનશીલ વ્યસનેશું શક્યમ. અમારા બેના શોખ એક છે, અમારા બેનું લેવલ, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ સેમ છે, અમારા વ્યસનો, અમારા આચારો બધા સેમ છે, એટલે વી આર ફ્રેન્ડ્સ. ને મૈત્રી માટે કોઈ રીઝન નથી પણ મૈત્રી. નો કન્ડિશન્સ એન્ડ નો રીઝન. બીકોઝ જો રીઝન આવી ગયો તો પાછો સ્વાર્થ છે. સ્વાર્થ રહિત જે પ્રેમની ધારા તે મૈત્રી. મોટિવ વિના, રીઝન વિના, વધઘટ ન થાય તે મૈત્રી. ડિજિટ 9, 9 1s are 9, 9 2s are 18, 18 is 1 plus 8 9, 9 3s are 27, 2 plus 7 is 9, 9 4s are 36, 3 plus 6 is also 9, 9 5s are 45, 4 plus 5 is 9, 5 plus 4 is 9, 7 plus 2 is 9, 8 plus 1 is 9, 9 plus 0 is 9. ગમે તેવું તમે કટ કરો તો બી એ અખંડ જ રહે તે મૈત્રી. અને અમારે જરાક આવી બોલાચાલી થાય ને પછી અમારા સંબંધ તૂટી ગયા તો એ મૈત્રી હતી જ નહીં. એ સ્વાર્થ જ પોષાયો હતો, સ્વાર્થ પોષાવાનો બંધ થયો અને રિલેશન તૂટી ગયું. વાત બેસે છે કે મૈત્રી ઇઝ અ વેરી હાઈ લેવલ ઓફ ઇમોશન્સ, યુ કેન સે, કે જેમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ મોટિવ નથી, કાંઈ નથી. બે લવર્સ છે અને વર્ષોથી ફરે છે વરુણ. And finally now one day the proposal starts. પેલી છોકરી કે કે હવે મારે એ વાત કરવી છે કે આપને હવે પરણવું જોઈએ. ફરફર કરે ત્યાં સુધી તો વાંધો ને, પણ હવે આપને પરણવું જોઈએ એમ છોકરી કે છે. છોકરું કે છે હું તૈયાર છું, પણ મારી એક વાત કહી દેવી છે. મારા પપ્પા આવા છે, મારી મમ્મી આવી છે, મારી મમ્મીનો સ્વભાવ આવો છે, એની થોડી થોડી આવી વક્રતા છે, આનું આ છે. મારો એક ભાઈ છે એ જરા મેન્ટલી રિટાર્ડેડ છે, નોટ યોર સ્ટોરી, ઇન માય એક્ઝામ, એ મેન્ટલી રિટાર્ડેડ છે. તને મને પરણવું હોય તો તારે બધાનો સ્વીકાર કરવો પડશે. અફેર હોય અને ફરવા જવું હોય તો હું એકલો, પણ પરણવું હોય તો યુ વિલ હેવ ટુ એક્સેપ્ટ હોલ ફેમિલી. અને આટલી આટલી ખામીઓ છે, મર્યાદા હું પહેલાથી હું જ કહી દઉં છું કે આટલી આટલી ખામીઓ છે બાપમાં, મામાં, ભાઈમાં, બેનમાં વગેરે, પણ છેલ્લે અમારું એક ફેમિલી છે. યુ હેવ ટુ મેરી ધ હોલ ફેમિલી. અને પરમાત્માને આપણે પ્રેમ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી ચાલે, પણ જેવું આપણે લગ્ન કરવાની વાત કરીએ તો પરમાત્મા કહે છે આ આખું વર્લ્ડ મારું ફેમિલી છે, યુ હેવ ટુ લવ એવરીવન, હોલ ફેમિલી. એમાં કેટલાક ગાંડાઓ બી છે, કેટલાક પાપીઓ બી છે, કેટલાક બહુ ક્રૂર બી છે, પણ તારે બધાને પ્રેમ. ઇફ યુ વોન્ટ ટુ મેરી મી, મેરી માય હોલ ફેમિલી, વસુ આખું જગત. એક જણ બી નહીં ચાલે, એમ કે હું સાસુ સાથે વાત નહીં કરીશ, બાકી બધાને આપીશ તો મને નહીં ચાલે. ઇફ યુ આર ગોઈંગ ટુ મેરી માય હોલ ફેમિલી ધેન આઈ એમ રેડી ટુ મેરી યુ. અને પરમાત્મા બી તને ત્યારે જ પ્રેમ કરશે તારી. લલચાવે લખ લોકને સાથી સહજ ન થાય. યશો વિજયજી મહારાજે શ્રેયાંશનાથ ભગવાનના સ્તવનમાં ગાયું કે બધા સાથે પ્રેમ કરે પણ લગ્ન કરવાની વાત આવે તો ના પાડી દે, કે તું મારા આખા ફેમિલીને એક્સેપ્ટ નથી કરતો, નો મેરેજ, આપણે ફરી આપણો અફેર ચાલુ રાખો. તો હવે આ પ્રિય ભક્તની વાત આવીને, અને હવે તમારે ઊંડા જવું તો તમારે એક એક જે જે એના ફેમિલીના છે એ બધાને, ઇન લોસ જે કહેવાય એ બધાને તારે અપનાવવા પડશે, બધાને જ, એક પણ માઇનસ નહીં. એટલે અહીંયા સર્વ ભૂતાનામ કન્ડિશન મૂકી દીધી. યુ હેવ ટુ હેવ અદ્વેષ ફોર માય હોલ ફેમિલી એન્ડ યુ શુડ હેવ લવ ફોર માય હોલ ફેમિલી, નોટ ઇવન વન. એક જણ સાથે બી તમને જો દ્વેષ ભાવ હોય, તમારો પરમાત્મા સાથે કનેક્શન ન તૂટ્યો હોય, તો કાં તો પેલો પરમાત્મા નથી, કાં તો પેલા કનેક્શનને તમે સમજ્યા નથી, બસ તૂટે જ.
એક જન સાથે તમે દ્વેષભાવ રાખો તમારી એવી સ્થિરતા નહીં આવે. તમે દર્શન કરશો તો બી પેલા જેવો ઉલ્લાસ નહીં આવે જો એક જન સાથે બી તમારો અરોચક ભાવ ચાલતો હોય તો. કરંટ કરંટમાં એમ ગર્ભિતપણે તો ઘણા સાથે હોય, પ્રગટપણે એક જન સાથે હોય તમારું પરમાત્મા સાથે તૂટશે, કારણ કે એ પરમાત્માનો સગો છે. જેના પ્રત્યે તને દ્વેષ છે ને એ પરમાત્માના ફેમિલીનો છે, એટલે તે પરમાત્માનો જ દ્વેષ કર્યો, એના ફેમિલીનો કર્યો એટલે પરમાત્માનો દ્વેષ. કેવી ભાવના હોવી જોઈએ? યુ આર લેમ, હી ઇઝ બ્લાઇન્ડ. એની બ્લાઇન્ડનેસનું તું નિંદા કર્યા કરે છે કે એનામાં અક્કલ જ નથી, એનામાં તો બુદ્ધિ જ નથી, તો બુદ્ધિ વગરના છે ને સેવા કરવા લાગી ગયા છે, આમ કરે એના કરતા યુ આર લેમ ઇઝ બ્લાઇન્ડ. જો તમે બે ફ્રેન્ડશીપ કરી દો તો તમારા બંનેનું કામો થાય. એની પાસે સમય છે, એની પાસે શક્તિ છે, તારી પાસે બુદ્ધિ છે એમ તું માને છે તો વેરી ગુડ, તમે બંને મળી જાઓ. તારે એને ગાઈડ કરવાનું ને એ સરસ કામ કરશે, તું કામ નથી કરી શકતો ને એ વિચારી શકતો નથી, નિર્ણયો નથી લઈશ, તો તમારા બે વચ્ચે ફ્રેન્ડશીપ થાય તો કેટલો અભ્યુદય થાય. એને બદલે તું થાય કે પેલો લંગડો તો છે ને એને આંધળા પણ બનવું જોઈએ, અને તું આંધળો છે તો કે પેલો એમ વિચારે કે તું લંગડો બી બનવો જોઈએ. અત્યારના આપણું આવો વૈમનસ્ય અને દ્વેષ ભાવ ચાલે છે, એને કેમ ઉતારી પાડીએ, એને કેમ નેગેટિવ કરીએ એવી રીતે સમજ્યા. અને આખી વાત અલગ છે કે આપણે બે એકબીજાને હેલ્પ કરીએ તો એવો મૈત્રી ભાવ જાગવો જોઈએ. તારી ખામીઓમાં એની ખૂબીઓ અને એની ખામીઓમાં તારી ખૂબીઓ એ જોઈન્ટ થઈ જાય તો કેટલું સુંદર કામ કરી શકો. આ રીતે મૈત્રી ભાવ હોવો જોઈએ. એટલે પહેલું કીધું અદ્વેષ, બીજું કીધું મૈત્રી, અને ત્રીજું કરું, ત્રણ પછી લેજો આખો શ્લોક. ત્રીજું કીધું કરુણા, હૃદયની કોમલતા, કમ્પેશન, ટેન્ડર હાર્ટેડ. ટેન્ડર કાંઈ પણ યોર હાર્ટ રીચીસ આઉટ ટુ ધ પીપલ હુ આર લેસ ફોર્ચ્યુનેટ, મટીરિયલી ઓર સ્પિરિચ્યુઅલી. મટીરિયલી એજ્યુકેશનની દ્રષ્ટિએ, હેલ્થની દ્રષ્ટિએ, કે ખાવા પીવા બાયોલોજીકલ નેસેસિટીઝ લેસ ફોર્ચ્યુનેટ હોય કે સ્પિરિચ્યુઅલી લેસ ફોર્ચ્યુનેટ હોય, બહુ ડિપ્રેશનમાં રહેતા હોય ને બહુ નેગેટિવિટીમાં રહેતા હોય અને બહુ વિકારી ભાવમાં રહેતા હોય ને બહુ વીક ભાવમાં રહેતા હોય, તો તરત તમને એને જોઈને આવું કેવી રીતે ચાલે એવો ભાવ આવે છે કે મારે મદદ કરવી જોઈએ. હું હોઉં તો આ વ્યક્તિ પરમાત્માના ફેમિલીનો છે પાછો, તો મારી તો ડ્યુટી છે કે એને પહેલી મદદ કરવી. નિંદાનો ભાવ તો જાગે જ નહીં એને, કારણ કે નિંદા જાગે તો કરુણા કેવી રીતે જાગે? સમજાય છે? તો આખો ભાવ યુ વોન્ટ ટુ રીચ આઉટ ટુ દેટ પર્સન એન્ડ હેલ્પ, આ છે હૃદયની કોમલતા અને આ છે કરુણા ભાવ. દુઃખી માટે કંઈ કરવાની ભાવના, અને કંઈમાં નિંદા નહીં, એક્સપોઝ નહીં, પણ કઈ રીતે એને આ દુઃખમાંથી હું મુક્ત કરવામાં સહાયક બનું. યુ સી, યુ ફીલ, બટ યુ ડોન્ટ ડ્રેગ, યુ ડોન્ટ ગેટ ડ્રેગ્ડ, બીકોઝ યુ નો ધ લો ઓફ કર્મ ઓલ્સો. એટલે આને આમ કેમ કર્યું ને પેલા એમ કર્યું ને એના કેસ લઈને તને પાછું એના દુશ્મન માટે તને દ્વેષ ન થઈ જાય, અથવા એને જે દુઃખ આપતું હોય એના માટે તને દ્વેષ ન થઈ જાય. ડુ ધ બેસ્ટ યુ કેન ડુ ફોર દેટ પર્સન, અને એ બી ક્લિક ના થાય તો કઈ નહીં, મેં મારું કર્યું પણ એના કર્મ એટલા ભારે હશે કે નહીં થઈ શકે. એમ કર્મ તત્વ દ્રષ્ટિ રાખીને મદદ કરવાના પરિણામ કર, કે જેથી તને અહંકાર ના આવે, તને એમ લાગે કે આટલો સારો ટાઈમ આપ્યો સુધરતા જ નથી. કઈ નહીં, દેટ પર્સન ઇઝ ઓલ્સો બાઉન્ડ બાય હિઝ કર્મસ. અરે રે, બિચારા કેટલા કર્મથી બંધાઈ ગયા કે હું આટલી મદદ કરું એ બી ફેલ ગઈ. એને તો બુદ્ધિ નથી સ્ફૂર્તિ, મારી બુદ્ધિ મેં જોઈન કરી, એના અરે રે એના કર્મ કેટલા ભારે હશે. અરે હું પ્રાર્થના કરું, હવે મારી શક્તિ બી કામ નથી લાગતું, હું એના માટે પ્રાર્થના કરું. આટલી તૈયારી છે તમારી હૃદયની કોમળ. એન્ડ નો પર્પસ, એના એપ્રિસિએશનની પણ તમને ઈચ્છા નથી, એક જ બસ એ દુઃખમાંથી મુક્ત થાય, એ આ દુઃખમાંથી મુક્ત થાય. તમારી પાસે ટાઈમ નથી, પણ કોઈ દુઃખી માણસને જોઈને તમે જો એમ બોલ્યો, એમ બોલ્યા કે તમારી પાસે ટાઈમ નથી, તો તમને હજારો ભાવનું બંધ થાય, મૂકી દો તમારું બધું ધર્મ બાજુ પર. અત્યારે કરુણાનો અવસર છે તો તારો નિત્યક્રમ બી કોઈ વેલ્યુનો નથી. સે કે આઈ વિલ હેલ્પ યુ એન્ડ ધેન આઈ ડુ ધેટ. ગૌતમ સ્વામીએ પૂછ્યું કે પ્રવચનમાં આવતા કોઈક એવો રોગ્યો કે એવું કંઈક મળી ગયો તો મારે એની સેવા કરવામાં મારું પ્રવચનમાં પહોંચવાનું લેટ થઈ જાય તો પેલું શું કરું? તો કે એની સેવામાં મારી સેવા આવી જાય, પણ મારી સેવામાં એની સેવા નથી આવતી, એની સેવામાં મારી સેવા આવી જાય છે. તો મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થતા અને મુખ્ય કરવી, એમાં મૈત્રી આવી ગઈ અને કરુણા બી આવી ગઈ.
આટલા મહત્વના આ ગુણો છે તો પણ આપણે સંસાર અથવા તો બસ એક રિચ્યુઅલિસ્ટિક ધર્મને કેમ પકડી રાખીએ છીએ. વિલ યુ સિંગ આંગી મૈત્રી ભાવ? શી સિંગ્સ ઇટ વેરી બ્યુટિફુલ. મૈત્રી સિંગ ધ હોલ થિંગ. મૈત્રી ભાવનો પવિત્ર ચરણો મુજ હૈયા માવયા કરે શુભ ધામો આ સકલ વિશ્વનો એ વિભાવના નિત્ય રહે એ વિભાવના નિત્ય રહે ગુણથી ભરે જીવનનો અર્ધ્ય રહે દીન ક્રૂરને ધર્મ વિહોના દેખી દિલમાં દર્દ રહે કરુણાભીની આંખોમાંથી આશ્રુનો શુભ શ્રોતવ હે આશ્રુનો શુભ શ્રોતવ ધરો વીર પ્રભુની ધર્મ ભાવના હૈ સૌ માનવ લાવે વેર ઝેરના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે મંગલ ગીતો ચોથું લક્ષણ છે નિર્મમ મમતા રહિત. તમારા ઘરમાં બે મૃત્યુ થઈ છે આજે, પુત્ર મરી ગયો છે અને એક ઉંદરડી મરી ગઈ છે.
એટલે ઉંદરડી મરી ગઈ છે એનું તમને કાંઈ દુઃખ નથી, આ તો બહુ ઓછું દુઃખ છે, અને પુત્ર મરી ગયો એના માટે બહુ દુઃખ છે. બંને મૃત્યુ એકી સાથે એક જ ઘરમાં ઘટ્યું છે, અને છતાં પુત્રનું મૃત્યુ તમને બહુ સાલે છે, અને પેલી ઉંદરડી મરી ગઈ એનું પ્રાયશ્ચિત લઈ લેશું. શું આવશે? બધા વધારે 3 ઉપવાસ આવશે, થોડા 1,00,000-5,00,000 જાપ આવી જશે. બીજું શું થયું? કૂતરો આવી ગયો, ગાડી ચલાવતા હતા, કૂતરો આવી ગયો. બાપા પ્રાયશ્ચિત આપ, તારો દીકરો આવી રીતે આવી જાય ને મરી જાય તો બી તું આ રીતે જ માંગશે? પ્રાયશ્ચિત નિર્મમ નથી થઈ શક્યો. તું મમત, આ મૈત્રી ફોર ઓલ છે, તારામાં છે મૈત્રી ફોર સમ, એન્ડ વેન ઇટ ઇઝ મૈત્રી ફોર સમ ઇટ ઇઝ નોટ મૈત્રી, ઇટ ઇઝ મમ. સો નેક્સ્ટ લક્ષણ ઇઝ નિર્મમ. મૈત્રીમાં ચૂક્યો તો સીધો મમત્વમાં જશે, તને એમ જ લાગશે કે આ તો ફ્રેન્ડલીનેસ છે, ઇટ્સ નોટ ફ્રેન્ડલીનેસ, એમાં તારો સ્વાર્થ છે, તારો સ્વાર્થ પોષાય છે. જો સ્વાર્થ ન હોય તો કોઈની બી સાથે તને ફાવે, ને સ્વાર્થ હોય તો તને અમુક ગ્રુપ સાથે જ ફાવશે, અમુક વ્યક્તિઓ સાથે જ ફાવશે. બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે, કારણ કે અડધું જીવન, પોનું જીવન વિતાઈ ગયું તમારું, હજી આ એક પણ ગુણના ઠેકાણા નથી. ન સંસારનું સુખ તમે એવી સ્વસ્થતાથી ભોગવી શક્યા, ન પારમાર્થિક સુખ, નિર્મમ. અને મમતા તો તમને થોડી જે દેખાય છે ને એના કરતા પ્રોબ્લેમ બહુ મોટો છે, આઈસબર્ગ જેવો છે. આઈસબર્ગનું કેટલું દેખાય ને કેટલું અંદર હોય? 1/10 દેખાય અને 9/10 અંદર હોય. એ જ રીતે મમતા તને જે દેખાય બી છે ને, ઇઝ ઓનલી 1/10 ઓફ વોટ યુ એકચ્યુઅલી હેવ. બાકીનો વિશેષ મમત્વ ભાવ બેહોશી રૂપે તારી અંદર પડ્યો છે, જે દેખાતો બી નથી. ખૂબ ઇન્ટ્રોસ્પેક્શન કરશે અને ભીતર જશે અને ખરેખર મુમુક્ષુતા પૂર્વક આ કાર્ય કરશે તો તને આ બેહોશી દેખાશે. કારણ કે બધું જ મમત્વનું કારણ છે બેહોશી, મિથ્યા બોધ અને એલર્ટનેસનો અભાવ, અને એના કારણે આ બધું ઉત્પન્ન થાય છે. એક રાજા હતો, નગરચર્યા માટે એ રાત્રે હંમેશા નીકળે. રાતના 12 વાગ્યા પછી જે નીકળે નગરચર્યા કરવા માટે, આખી રાત એ એક જે દિવસ એને નક્કી કર્યો, આખી રાત નગરચર્યા કરે અને પછી વહેલી સવારે પાછો રાજમહેલ જાય, અને જેને જોવું હોય કે મારી પ્રજા એકદમ સમૃદ્ધ છે કે નહીં. તો એ જયારે છુપાવેશમાં નીકળે, પાછો છુપાવેશમાં જયારે નીકળ્યો રાજા રાતના 12 વાગે, ત્યારે એક રસ્તામાં એક ભિખારી જાગતો હતો. એને થયું કે હવે થોડા ભિખારી તો એવા નીકળે, અને હોમલેસ હોય ને ફૂડ ન મળ્યું હોય ને કોઈ જાગતા હોય. અને પછી નગરચર્યા કરીને 4 વાગે 5 વાગે સવારના પાછો ફરે છે, ત્યાં સુધી આ ભિખારી જાગતો હતો. અને એને પૂછ્યું કે અરે તને ઊંઘ નથી આવતું, કેમ જાગે છે? તો કે મને ઊંઘ તો બહુ આવે છે, પણ કે હું ઊંઘી જાઉં તો આ મારું ડબલાનું શું થાય? એની પાસે એક ડાલડા ઘીનું તૂટેલું ડબલું હતું જેમાં એ ભીખ લેતો હતો. આવા ડબલામાં પણ જો મમત્વ હોય તો આખી રાત જાગી શકાય. તમે એમ નહીં સમજો મમત્વ માટે મોટો મહેલની જરૂર છે. તમારો એક નાનકડી બેગ હોય અને એમાં મમત્વ હોય, એક ફ્રેમ ચશ્માની હોય એમાં મમત્વ હોય, એક પેન હોય ને એમાં મમત્વ હોય, તમારા તકિયો જોઈએ તો જ ઊંઘ આવે, ને તો ઊંઘ નહીં આવે. હા, એ તકિયો નહીં, દિશા પણ એ જ જોઈએ. આજે હું ગઈકાલે વિચારતો, આમ રાહુલનો બાબો છે ને સીધું, તે ક્યારેક એકદમ રાત્રે આવી જાય 9-10 વાગે, બાપા આઈ વોન્ટ ટુ સ્લીપ વિથ યુ, અને સારી માયા છે એટલે સુએ, તો મારો હાથ એના હાથમાં લઈ અને આખી રાત આમ એમાં સુઈ જાય, અને આપણે આમ બહુ ખુશી થાય, હો કેટલો પ્રેમ છે એને મારા માટે. બીજા દિવસે 10 વાગે કે બાપા આઈ એમ સ્લીપિંગ વિથ મોટી મોમ સાથે સુઈ જાય. ત્રીજા દિવસે ખબર પડે કે એની મમ્મી સાથે સૂતો છે. ચોથા દિવસ ખબર પડે કે રાતના જાગીને કિચનમાં એની બાઈ સૂતી છે, બાઈના ખોલામાં જઈને સુઈ ગયો છે. મેં કીધું કેવું છે, આપણે આપણા બેડરૂમ વિના ફાવે કશે સુવાનું? તમને કે ઘરમાં કશે બી સુઈ, આપણો બેડરૂમ આપનો જ બેડ, આપની સાઈડ ઓફ ધ બેડ. ખાસ મારું તો ખરું, પેલું નોસ્ટ્રી નીચે નાખીને ઉપર પેલું કરીને હોય એટલે જો ઉલટી જગ્યા હોય તો પાછું થાય નહીં. નિર્મમ ક્યાં છે? અને આવી મસ્ત સૂતો હોય છે મારી જેમ જ, પણ નિર્મમ, એને કોઈ બી બેડરૂમ ચાલે. અને એને જોઈ જોઈને મને થાય મને આવું બનવું છે, આવું ચોઈસલેસ. ઊંઘવાનું બી પણ ચોઈસલેસ,
કોઈ ચીજ સાથે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રતિબંધ વન વિચરે હા વિત વિત લોભ વિચરે વિત વિના લોભ અપૂર્વ અવસરમાં ગાય છે દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ પ્રતિબંધવન વિચરવો ઉદયાધીન પણ વિત લોભ જો અપૂર્વ અવસરેવો ક્યારે આવશે વેદાંતમાં અને જૈનોમાં બંનેના શાસ્ત્રમાં એમ લખ્યું છે કે સાધુ ત્રણ દિવસથી વધારે કોઈ સ્થળમાં રહેવું નહીં અને આમાં પાછળ સાયકોલોજીનો નિયમ છે કે ત્રણ દિવસ સુધી તમે એફર્ટલેસલી પણ નિર્મમત્વમાં રહી શકો પણ ત્રણ દિવસથી વધારે જ્યાં રહો ને તો થોડું થોડું મમત્વ શરૂ થઈ જાય એટલે ત્રણ દિવસમાં એ જગ્યા છોડી દેવાની છે એટલે કાંઈ નહીં તો આ બાજુથી આ બાજુ ચાલ્યા જવાનું આ ખૂણામાંથી બીજા ખૂણામાં જવાનું આ રૂમમાંથી બીજા જો ઘર ન છોડી શક્યા તો જ્યાં હોય પણ ત્રણ દિવસથી વધારે તમે ત્રણ દિવસ સેમ સીટ પર બેસો સત્સંગમાં ચોથા દિવસ કહે મારી સીટ પર તું કેમ બેસી ગયો થ્રી ડેઝ આ સાયકોલોજી એટલે અઠમનું મહત્વ છે બધું ત્રણ સાથે કેમ છે એટલા ટાઈમ પછી મન એના સંસ્કારો બતાવવાનું શરૂ કરી દે છે ત્રણ દિવસ સુધી નજી એમ જ થાય કે આપનું ક્યાં છે આપને તો આજે મળી છે કાલે ક્યાં મળે ભગવાન જાણે કાલે બીજા પહેલા દેવલોકમાં હોય બીજા દેવલોકમાં હોય કાંઈ ખબર ન પડે પણ ત્રણ દિવસ જો એક સરખી એ જગ્યા મળીને તો મારી જગ્યા તમારું થઈ જશે નિર્મમ કેટલું મહત્વનું છે ટ્રસ્ટીશીપ પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશીપ ટ્રસ્ટીએ પૈસા વાપરવાના કે નહીં મેનેજ કરવાના વાપરવાના તો બરાબર મેનેજ ધ ફંડ્સ એન્ડ મેનેજ ધ રિસોર્સિસ અને તમને જે ઈશ્વરે આપ્યો છે યુ મેનેજ ઇટ નિર્મમ મમત્વ વિના સુદામાં પાછો જાય છે ભાઈ ગાયું આજે સુદામાં પછી પાછું પેલું પૌવાનું પૌવાનું વાત પતી ગઈ અને શરમ લાગી ને પેલો માંગ માંગ કરે એને છીનવી લીધું ને હોંશે હોંશે ખાય અને આ બધું પતી ગયું ને પેલો આવ્યો તો કે કંઈક હેલ્પ માટે પણ કૃષ્ણને જોઈને એવો પ્રેમ જાગે તો કંઈ માંગવાનું એને મન જ ન થયું અને પછી પાછો પેલા એ બી કોઈ રિટર્ન ગિફ્ટ બી નહીં આપી આટલો મોટો માણસ હતો નો રિટર્ન ગિફ્ટ આપણે બી કોઈ જતો હોય તો કંઈ આપીએ કે ચાલો જાઓ છો કંઈ લઈ જાઓ ચાલો ભાઈ તમે જાઓ છો એન્ટ્રપ તો કંઈ લઈ જજો ઘરેથી એમ આપણે કહીએ પણ કાંઈ આપ્યું નહીં કૃષ્ણે ખાલી એ જયારે સુદામાં એની નગરીએ પહોંચે છે તો એનું જે ઝૂંપડું હતું તે પણ લઈ ગયો કૃષ્ણ અને ત્યાં શું હતું સોનાનો મહેલ અને પછી એ રે છે માલિકી ભાવ સાથે નહીં માલિક એનો કૃષ્ણ જ એટલે સુદામાનો ગીત ગવાય છે તમારું નહીં કૃષ્ણના મહેલમાં હું રહું છું રાજના મહેલમાં હું રહું છું મારું કાંઈ નહીં એટલે આ દરબારને હું તો રાજ દરબાર જ કહું છું કે રામ સભામાં અમે રામ સભામાં અમે રમવાને ગયાતા પસલી ભરીને રસ પીધો મારું કઈ નથી હું ઉપર બેસું એટલે મારી સભા નથી થઈ જતી આ સુદામાં જો આખી જિંદગી એ રીતે રહી શકે કે હું કૃષ્ણના મહેલમાં રહું છું તો તું એમ કેમ ન કે આ ભગવાને આપેલું છે અને એમાં હું રહું છું આ મારું છે અરે બહાર તમારે લખવું પડે તો એ તો ફોર્મેલિટી છે એમાં કઈ નહીં પણ આ મારું નથી એવા ભાવથી જો સુદામાં રહી શકીએ તો આપણે કેમ ન રહી શકીએ આપણી સાથે એ જ ઘટના છે તારું જે મજાનું ફ્લેટ છે ને પૃથ્વીમાં એ ભગવાનનું છે તારું નથી અને તું રે તને આ વાપરવા આપ્યું છે તો રે મજાથી રે અને ખાલી નિર્મમ રાખ મારું નથી આ ભગવાનનું છે એટલે બહુ સાચવવાનું નિર્મમ વાળો પરફેક્ટ રે આ ભગવાનનું છે બરાબર સાફ રાખજો હા ભાઈ હું કાલ ઉઠીને તમને કહું કે ચાલો મારી રૂમમાં મહેશભાઈ તમે ત્રણ દિવસ દસ દિવસ રહેજો મારે તો હમણાં દસ દિવસ દુબઈ પાંચ દિવસ ને મસ્કટ પાંચ દિવસ જો તમે મારી રૂમમાં રહેજો તો તમે બહુ ક્લીન રાખશો એને આ બાપાની રૂમ છે પાછી આપી દેવાની પણ છે તો વધારે ક્લીન રાખશો નિર્મમ નથી ને તે જ અનટાઈડી છે
નિર્મમ વાળો થાય કે નહીં પરફેક્ટ, આપણે એનું પરફેક્શન જોઈને એમ લાગે કેટલું મમત્વ છે એને, પણ મમત્વ નથી એટલે પરફેક્ટ છે. વાત બેસે છે કે નહીં? એવી રીતે નિરહંકાર સાથે સાથે છે, પૂરું કરી લઉં છું. નિર્મમ ને નિરહંકાર જયારે માય નસ જ નથી, માય વિસ્તરે એટલે પછી આઈ ને મજા આવે. મારું બે ફ્લેટ, ત્રણ ફ્લેટ, મારી પાસે આટલી ગાડી, ત્રણ ડ્રાઈવર છે ને તમારે. એવું એક દિવસ બન્યું કે હું લિફ્ટમાં ઉતરતો હતો તો પેલો એક ડ્રાઈવર આવ્યો. મેં પૂછ્યું, અમિત કે આ ભાઈ આમ મને પગે લાગે, કોણ છે? તો કે આ ખોખાનીનો ડ્રાઈવર છે. પછી નીચે ઉતરો તો ઓલરેડી એક ગાડી હતી ને એમાં એક ડ્રાઈવર હતો. મેં કીધું આ કોની ડ્રાઈવર છે? આ ભાઈને કશે જોયા છે? તો કે આ ખોખાનીનો ડ્રાઈવર છે. પછી અમે વોક કરવા નીકળતા, વોક કરતા રસ્તામાં ગયો તો ત્રીજો એક માણસ ભટકાયો. તો કે આ ખોખાનીનો ડ્રાઈવર છે. ખોખાની તો આટલા બધા મોટા માણસ છે, માય વધે ને પછી આઈ ને કઈ ખુજલી ચડે. કાંઈ હતું નહીં, 10x10 હતું તો આઈ બી બેઠો રહેતો હતો, કાંઈ નહીં. ઘાટકોપરનું પેલું કયું મોટું બિલ્ડિંગ તમારું? કૈલાસ, કૈલાસ. ત્યાં સુધી કાંઈ એવું લાગતું નથી, પણ જેવું સંભવમાં આવ્યા પછી તમારું જરા રૂવા વધી ગયો. માઇનસ વધતી જાય, માઇનસ નહીં, માઇનેસ, માયની ટેરિટરી વધતી જાય અને આય થોડો ફૂલાતો જાય, કાંઈ નથી. અને પછી એનું ચક્કર, અરે તે જેવું, ઇફ અ વેવ સ્ટાર્ટ બિલીવિંગ હિમસેલ્ફ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્ટ ફ્રોમ ધ ઓશન, ત્યારે જ અહંકાર થાય. હું આત્મા છું, તમે બધા બી આત્મા છો, હવે અહંકાર કરો. પણ એમાંથી આ વેવ ને આ ઓશન બન્યું. પણ આ વેવ કે હું આત્મા છું, પણ એવો આત્મા છું જેની પાસે આટલી બેંક બેલેન્સ છે, આટલું પીઆર છે, આટલો આમ છે, આટલો આ, તો તમને અહંકાર આવશે. જો તમે તમારી જાતને આત્મા માનતા હો તમે અહંકાર આવશે જ નહીં, ને તમે તમારી જાતને મહેશ માનો તો તમે અહંકાર વિના રહી શકશો નહીં. કારણ કે મહેશ આવે એટલે એ જીતું કરતા ક્યાં ક્યાં જુદો છે એ વિચાર આવવાના છે. અને જેવું આવે એટલે કાં તો તમે એનાથી નીચે છો, કાં તો તમે એનાથી મોટા છો. હવે બોલો હું આત્મા છું, અને પછી જીતું ને કહો કે શું છે, આત્મા છું, હવે કરો અહંકાર. તમે બોલો હું અનંત જ્ઞાનનો ધની છું, ને તું પણ. હું અનંત વીર્યવાન છું, ને તું પણ. કરો હવે અહંકાર. અને હવે મહેશ આવે તો તરત જ અહંકાર આવશે. પછી છેલ્લે હાઇટનું આવે કે જો મને વધારે ઊંઘ આવે, જીતું ને તો ઓછી ઊંઘ આવે ચમના. કઈ બી જુદું આવ્યું ને એમાં, એમ સુખ દુઃખ, સુખ દુઃખમાં સમ, સમજાય એવું છે. સમ તત્વ દ્રષ્ટિએ જુઓ, તત્વ દ્રષ્ટિએ જો પરિસ્થિતિનું ઇવેલ્યુએશન કરો તો એવરીથિંગ વિલ બીકમ સેમ. આ પણ પુણ્યનો ઉદય છે, આ પણ પુણ્યનો, અથવા તો આ પણ કર્મનો ઉદય છે, આ પણ કર્મનો ઉદય છે, આ પણ કર્મનો ઉદય છે, આ પણ તત્વ દ્રષ્ટિએ. વ્યવહાર દ્રષ્ટિએ જુઓ તો અત્યારના આ અનુકૂળતા છે, આ પ્રતિકૂળતા છે, આ શરૂમાં એસી થોડું લો હતું, હવે થોડું એસી ફાસ્ટ થયું, આ બધી પરિસ્થિતિ વ્યવહારથી. પણ તત્વ દ્રષ્ટિએ જુઓ તો આ પણ કર્મનો ઉદય હતો, પહેલા બી કર્મનો ઉદય હતો. એ બધું એક, એક હોય તો એક ભાવ, બે બતાવો તો બે ભાવ, એક જ ભાવ, એક જ ભાવ, એક જ ભાવ, તેને સેમ ભાવ, સેમ ભાવ, સેમ ભાવ, તેને ગુજરાતીમાં સમભાવ, સમભાવ, સમભાવ. અમે ઇંગ્લિશમાં એને સેમ કહીએ, તમે ગુજરાતીમાં એને સમ કહો, સમ, સુખ દુઃખ સમ. ઇફ યુ ફ્લાય હાયર ધ લોઅર ગેટ્સ બ્લડ, રાધર ઇટ ડઝ નોટ મેટર. એટલું નાનું નાનું, એટલું છોટું થઈ જાય કે પછી ઇટ ડઝ નોટ મેટર. બટ ઇફ યુ ફ્લાય હાય, ઇફ યુ સ્ટે ધેર, તો એટલું જ મોટું લાગે. લાઇક્સ ને ડિસલાઇક્સ રાખીને ગઈકાલે વાત કરી, તમે સંભાવ નહીં રાખી શકો, તમે સહનશીલતા વધારી શકો. લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છોડવાની સાધના કરશો તો ઓટોમેટિકલી તમારી ભાવદશા સેમ રહેશે. આ છેલ્લું શું છે? ક્ષમા. ક્ષમા એટલે ફગીવનેસ. એક એના દોષ જોઈને યુ અન્ડરસ્ટેન્ડ દેટ હી ઇઝ બાઉન્ડ બાય કર્મસ, અને આ સમયે એને વિકટ કર્મનો ઉદય થયો અને એમાં એ ઘસડાઈ ગયો, અને ઘસડાઈને એને આવા માનવીય ભાવો અને માનવીય કૃત્ય કર્યા છે. અન્ડરસ્ટેન્ડ દેટ ફર્સ્ટ. સેકન્ડ, જો કર્મ ભૂંડા હતા તે વખતે અને એની અસર તલ એ ભૂંડો થયો તો એ તો હજી રૂઢો જ છે.
સો કીપ યોર લવ એઝ ઇટ ઇઝ. હું વધારવાની બી નથી કહેતો, હું જીસ એઝ ઇટ ઇઝ. અને ત્રીજું, આ કર્મની ભૂતથી એને છૂટવામાં મદદ કરજો, એના કલ્યાણ મિત્ર થજો. એટલે એને તમારું ખરાબ કર્યું હોય ત્યારે પણ તમે જો એના કલ્યાણ મિત્ર થઈ શકો તો એ છે ક્ષમાનો ભાવ. ક્ષમા ઇઝ ઓનલી નોટ ઓકે સોરી ફગેટ ફગીવ એટલું નહીં, બટ કીપિંગ ધ લવ એઝ ઇટ ઇઝ, એઝ ઇટ ઇઝ. એને એટલો જ હૃદયને પાસે રાખી અને એને મદદ કરો, એ જ ક્ષમા છે કે એના આ વિષમ ભાવમાંથી બહાર નીકળે. બસ જો જીસસ આ ચીજ ક્રોસ ઉપર બી કરી શકે તો આપણે એટલું તો જીવલેન તો કોઈ દુઃખ નથી ને, તો કેમ ક્ષમા કરતા આપણે એટલું ડિફિકલ્ટ. કેટલી વાર ક્ષમા આપવાની, પ્રોબ્લેમ આ છે. તો કે તારી આંખમાં તારી આંગળી અડી જાય તો કેટલી વાર તારે તારી આંગળીને માફ કરવાની, કેટલી વાર માફ કરવાની? તો કે જેટલી વાર આ આંખ ભૂલમાં આમ ચાલી ગઈ એટલી વાર માફ કરો, કારણ કે આ મારી આંગળી છે. એટલે ક્ષમામાં ક્યારે દેર ઇઝ નેવર અ લિમિટ. ઇટ ઇઝ ઓનલી કે તારો પ્રેમ ઓછો પડ્યો કે જેથી એમ થાય. આપણે એમ ખબર પડે કે અમુક લેવલ સુધી આપણે બહુ પ્રેમ વેચી શક્યા અને પછી સડનલી હવે પ્રેમની બદલે ખાલી એક રિચ્યુઅલ રહ્યું છે, અને સડનલી આને આટલું તો સમજવું જોઈએ, આ બધા આવીને બાંધે મારી બપોરની ઊંઘ આખી ખલાસ થઈ ગઈ, તારો પ્રેમ ટૂંકો પડ્યો. તરત તમને ખબર પડી જોઈએ તારો પ્રેમ ટૂંકો પડ્યો, બાકી કાંઈ ખોટું નથી થયું, તારો પ્રેમ ઓછો પડ્યો. તારી પાસે થોડી મૂડી છે પ્રેમની અને તું વેચવા ગયો, તારો પ્રેમ ઓછો પડે. એટલે આ છે ક્ષમા.